ઉનાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની કાયમી નિમણૂક થાય તે માટે છેલ્લા 10 દિવસથી ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપવાસ પર બેઠા છે. ગીર સોમનાથ જિલ્લામાં ઉના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અધિક્ષકની પોસ્ટ ખાલી હોય અને છેલ્લા 10 વર્ષથી આ પોસ્ટ ભરાઈ નથી. ત્યાં ગાયનેકોલોજીસ્ટની પોસ્ટ પણ ખાલી છે, જે 5 વર્ષથી ભરાયેલ નથી. પીડિયાટ્રિકની પોસ્ટ છેલ્લા 15 વર્ષથી ભરાયેલ નથી અને મેડિકલ ઓફિસરની 3 પોસ્ટ છે, જે અત્યાર સુધી ખાલી હતી. છેલ્લા 10 દિવસથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડીનારમાંથી ફેરવી ડોક્ટર મિશ્રાનું અહીં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમને જણાવું છું કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અધિક્ષકની 1 પોસ્ટ જે જનરલ સર્જનની હોય છે તે છેલ્લા 10 વર્ષથી ભરાયેલી નથી, તથા ગાયનેકોલોજીસ્ટની પોસ્ટ પણ હોય પણ એ 5 વર્ષથી ભરાયેલ નથી. જ્યારે પેડિયાટ્રિકની પોસ્ટ છેલ્લા 15 વર્ષથી ભરાયેલ નથી, તથા મેડિકલ ઓફિસરની 3 પોસ્ટ જે 3 અત્યાર સુધી ખાલી હતી છેલ્લા 10 દિવસથી પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડીનારમાંથી ફેરવી અને ડોક્ટર મિશ્રાને અહીંયા પોસ્ટિંગ ડિટેલ પોસ્ટિંગ આપવામાં આવેલું છે. હાલમાં મેડિકલ ઓફિસરની 2 પોસ્ટ ખાલી હોય એટલે આ રીતે મેડિકલ માટેના જે ડોક્ટરોની પોસ્ટ છે એ સંપૂર્ણ રીતે ભરાયેલી ન હોવાને કારણે ઘણી વખત બહુ જ મુશ્કેલી પડે છે. અત્રે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજની 200 થી 250 ની ઓપીડી, 5 થી 10 એમએલસી વર્ક હોય છે અને 5 થી 10. હાલમાં મેડિકલ ઓફિસર 2 પોસ્ટ ખાલી હોય અને મેડિકલ માટેના ડોક્ટરોની પોસ્ટ સંપૂર્ણ રીતે ભરાયેલ ના હોય એટલે ઘણીવાર મુશ્કેલી પડે છે. અહીં હોસ્પિટલમાં દરરોજ 200 થી 500 ઓપીડી, 5 થી 10 એમએનસી અને 5 થી 10 ડિલિવરીના કેસ હોય છે. આ ડિલિવરીમાં કોમ્પ્લિકેટેડ કેસને ખાનગી ગાયનેક આગળ રીફર કરવામાં આવે છે. સરકારી દવાખાનાના ગાયનેક પોસ્ટ ભરાઈ જાય તો ખૂબ જ મહત્વની રાહત થાય છે. ગાયનેકોલોજીસ્ટ 3 મેડિકલ ઓફિસર અને સર્જન સુપ્રિન્ટેન્ડન્ટની પણ ભરાય અને સામૂહિક આરોગ્ય કેન્દ્રને 100 બેડની અપગ્રેડ કરવામાં આવ્યું છે, જેથી સ્ટાફ અને તેની બીજી માહિતી મળેલ નથી. હોસ્પિટલની અંદર ટોટલ મારી વાર ડોક્ટર અત્યારે બરોબર 1 જ છે ઓલરેડી બરોબર, અને એ સિવાય મારી વાર સમજી લ્યો અત્યારે દર્દીઓની તાદાદ વધી ગઈ છે, જેમાં ડોક્ટર મારી વાર સમજી લ્યો કે બાળકોના નથી કે ઓર્થોપેડિક નથી મારી વાર સમજી ગયા તમે, એટલે અહીંયા ટોટલ ડોક્ટરની જરૂર છે બરોબર. એ માટે અમે ગવર્મેન્ટ અથવા તો દાખલા તરીકે હેલ્થ કેર સોસાયટીને તજવીજ કરીએ છીએ. ચેતન માવડિયા, કેટી ન્યૂઝ, ગુજરાત.